फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। कोष विभाजन चैप्टर अंतर्गत आज आपणो चैप्टर लास्ट टॉपिक थशे माइटोसिस वर्सिस मियोसिस, मतलब के समविभाजन अने अर्धीकरण बने वच्चे जे छे नो तफावत। एटले आ लेक्चर जे छे एमां तमारे समविभाजन अने अर्धीकरण बने रिविजन पण थई जशे अने खास बने वच्चे नो इम्पोर्टंट तफावत शुं छे, बराबर, तफावतना केटलाक आपणे अगत्यना मुद्दा जे छे एना विशे आपणे जोशुं। એટલે ખાસ ટેક્સ્ટબુકમાં ટોપિક આપેલો નથી, પણ મેઇન મેઇન પોઈન્ટ જે છે અલગ કરી અને તમને બંને જે છે વચ્ચેનો તફાવત ખ્યાલ આવી જાય, એટલે તમને બંને ટોપિક જે છે ક્લિયરલી સમજાઈ જશે। એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ જે છે દરેકે દરેક જે છે ટોપિકને સમજી અને યાદ રાખવા, બરાબર, જેમાં આપણે અગત્યના જે છે મેઇન મેઇન મુદ્દા આપણે એમાં ડિસ્કસ કરશું કે કયા કયા મુદ્દા સંભાજન અને અર્ધીકરણમાં જુદા પડે છે, બરાબર। એટલે ચાલુ કરીએ બંનેનો તફાવત। સૌથી પહેલાં ટેક્સ્ટબુકમાં આપેલું નથી એટલે તમારા સાથે સાથે જે છે ફેરનોટમાં લખી નાખવાનું છે અને દરેકે દરેક મુદ્દા જે છે એને સમજીને યાદ રાખવાના છે। એક બાજુનો ભાગ સંભાજન મતલબ મિટોસિસ અને અર્ધીકરણ મતલબ મિયોસિસ, બરાબર, બંને જે છે એના મુખ્ય મુખ્ય મુદ્દા। સૌથી પહેલો મુદ્દો સંભાજન જે છે અંતર્ગત સૌથી પહેલો મુદ્દો થશે કે જે સંભાજન આપણે ભણી ગયા કે આ પ્રકારનું વિભાજન અથવા તો સંભાજન દેહી કોષો એટલે જે શરીરનું બંધારણ બનાવતા કોષો, બરાબર, એની સરખામણીમાં સામે અર્ધીકરણ જે છે એમાં શું આવશે, આ પ્રકારનું વિભાજન લિંગી કોષો અથવા એની જગ્યાએ આપણે શબ્દ વાપરીએ છીએ જન્યુઓ। લિંગી કોષ એટલે શુક્રકોષ અને અંડકોષ જન્યુઓના નિર્માણમાં થાય છે। એટલે દૈહિક કોષોના નિર્માણ માટે સંભાજન જરૂરી છે, બરાબર, અને લિંગી કોષો અથવા જન્યુઓના નિર્માણમાં અર્ધીકરણ જરૂરી છે, બરાબર। આ થઈ ગયો પહેલો મુદ્દો, બરાબર। પછી બીજો ગત્યનો મુદ્દો, સંભાજન જે છે એ કયા પ્રકારના કોષો જે છે એનું જોવા મળે મોટાભાગે, તો સંભાજન થનાર કોષ એકકીય એટલે કે એન કે દ્વિકીય એટલે કે 2N હોઈ શકે છે। જે કોષનું સંભાજન થવાનું હોય એમાં રંગસૂત્રની સંખ્યા જે છે એ સિંગલ હોય અથવા રંગસૂત્રની સંખ્યા જોડમાં, બરાબર, એટલે કે 2N એટલે કે સંભાજન એન કોષોનું પણ થાય અને 2N કોષનું પણ થાય, બે જે છે કોષોનું થઈ શકે, બરાબર, આ બંને વચ્ચે જે છે એનો મુખ્ય તફાવત થશે। જ્યારે એની સરખામણીમાં હંમેશના માટે જે છે અર્ધીકરણ હંમેશા દ્વિકીય કોષોનું થાય છે, દ્વિકીય એટલે કે 2N કોષોનું જ થાય છે, બંને વચ્ચેનો તફાવત। આમાં એકકીય કે દ્વિકીય હોય છે કે અર્ધીકરણમાં હંમેશા 2N હોય, એ 2Nનું અર્ધીકરણ થઈ અને પછી N કોષ જે છે એનુંમાં નિર્માણ થતું જોવા મળે, બરાબર। એના પછી નેક્સ્ટ મુદ્દો, સંભાજનના એક વિભાજનથી બે બાળકોષોનું નિર્માણ થાય છે। એટલે સૌથી સિમ્પલ મુદ્દો, સંભાજનનું વિભાજન થાય એટલે એકમાંથી બે, બેમાંથી ચાર, એકમાંથી બે કોષોનું નિર્માણ થાય છે, બરાબર, જ્યારે એની સરખામણીમાં અર્ધીકરણના સંપૂર્ણ તબક્કા બાદ મતલબ એમાં આવે છે અર્ધીકરણ એક અને અર્ધીકરણ બે, ચાર બાળકોષોનું નિર્માણ થાય છે। એટલે આ મુખ્ય મુદ્દો કે આમાં એકમાંથી બે કોષો બને છે જ્યારે આમાં એકમાંથી ચાર જે છે બાળકોષોનું નિર્માણ થાય છે। આ સિમ્પલ તફાવત, એટલે એનો મતલબ એવો થાય કે ચાર કોષો બનાવવા માટે સંભાજનના બે વિભાજન જોઈએ, જ્યારે અર્ધીકરણમાં માત્ર ખાલી એક જ વિભાજન જે છે એમાં ચાર કોષોનું નિર્માણ થઈ શકે છે, બરાબર। એના પછી નેક્સ્ટ મુદ્દો, દરેક સંભાજનની પહેલાં આંતરાવસ્થા
दरेक संभाजननी पहला आंतरावस्था जोवा मळे छे। आंतरावस्था जीवन एस जीटीओ तबक्को दरेक संभाजननी पहला जे छे कंटीन्यू जोवा मळे, मतलब आ चक्र फिक्स हशे। संभाजन एटले एम तबक्को, पछी आंतरावस्था, पाछी एम तबक्को, एम कंटीन्यूअस जे छे ई जोवा मळी शके छे। बराबर, ज्यारे अर्धीकरण एक तबक्का पहला आंतरावस्था जोवा मळे छे। ज्यारे अर्धीकरणनो जे बीजो भाग छे पार्ट टू, अर्धीकरण बे पहला आंतरावस्था होती नथी, અગત્યનો મુદ્દો। બરાબર, એનો મતલબ શું થઈ ગયો કે અર્ધીકરણના બે તબક્કા છે, અર્ધીકરણ એક અને અર્ધીકરણ બે, એમાં બંને તબક્કા પહેલાં આંતરાવસ્થા જે છે જોવા મળતી નથી। જ્યારે સંભાજનમાં એવું નથી, સંભાજનના દરેક મુદ્દા જે છે એમાં આંતરાવસ્થા જોવા મળે છે। બરાબર, એના પછી બહુ સિમ્પલ મુદ્દો, સંભાજન એ સરળ પ્રકારનું વિભાજન છે। સંભાજન જે છે એકદમ સરળ પ્રકારનું વિભાજન છે, એની સરખામણીમાં અર્ધીકરણ એ જટિલ પ્રક્રિયા છે। આમાં જટિલ પ્રક્રિયા છે એનું કારણ શું છે, તો કે જટિલ પ્રક્રિયામાં આપણે ભણી ગયા કે એની પૂર્વાવસ્થા બહુ લાંબી છે, લેપ્ટોટિન, ઝાયગોટિન, બરાબર, એવી પ્રક્રિયાઓ આવે છે, એમાં વૃતિકરણ થાય છે, એમાં જનીનોની અદલા બદલી થાય છે, આ બધી પ્રક્રિયા જે છે સંભાજનમાં થતી નથી। એટલે એના આધારે એક સરળ પ્રકારની પ્રક્રિયા છે, આ જટિલ પ્રકારની પ્રક્રિયા। બરાબર, ટોટલ પાંચ મુદ્દા જે છે થઈ ગયા। એના પછી નેક્સ્ટ જે છે છઠ્ઠો મુદ્દો જે છે એમાં આપણે લઈશું આ વિભાજન પૂર્ણ થવામાં ઓછો સમય લાગે છે। એટલે બહુ સાદી ભાષામાં ટૂંકા ગાળાની પ્રક્રિયા છે, જ્યારે એની સરખામણીમાં સામેની બાજુ તે લાંબા ગાળાની પ્રક્રિયા છે। તમે ભણી ગયા કે ડિપ્લોટિન તબક્કા જે છે એમાં તો અમુકમાં મહિનાઓ કે વર્ષોય લાગી જાય, તો એની સરખામણીમાં કમ્પેરિઝનમાં આ ટૂંકી પ્રક્રિયા છે, આ જે છે લાંબા ગાળાની પ્રક્રિયા છે, બંને જે છે એમાં સમય જે છે કેટલો લાગે છે એની સરખામણીમાં। બરાબર, એના પછી કોઈ પણ કોષ એક કરતા વધુ વખત સંભાજન પામી શકે છે। કોઈ પણ એક કોષ હોય એનું પાછું ફરીથી સંભાજનમાં દાખલ થઈ શકે, જ્યારે એની સરખામણીમાં જે કોઈ પણ કોષ જે છે, કોઈ કોષ એક જ વખત અર્ધીકરણ પામી શકે છે। એનું કારણ શું થશે, કારણ કે આમાં એન કોષ હોય એનું સંભાજન થાય એન બનશે, એનું પાછું ફરીથી સંભાજન થાય એન બનશે, ફરીથી સંભાજન થાય એન થશે, એમ એનું વિભાજન થઈ શકે, 2n હોય તો 2n, પણ આમાં તો ફરજિયાત 2n હોય એનું અર્ધીકરણ થાય એટલે એન બની જશે। હવે એનનું પછી જે છે આગળ કોઈ પણ પ્રકારનું વિભાજન, મતલબ અર્ધીકરણ શક્ય નથી। એટલે એક જ વખત કોઈ પણ કોષનું અર્ધીકરણ થાય પછી એનું ફરીથી અર્ધીકરણ જે છે શક્ય નથી। બરાબર, એટલે આ ગતિનું કન્ટિન્યુઅસ વિભાજન ચાલુ રહેતું હોય તો એ કયું હોય, સંભાજન, જ્યારે એક જ વખત થતું હોય તો એ હશે અર્ધીકરણ। બરાબર, એટલે આ પ્રમાણે જે છે મુદ્દા થશે। એના પછી સંભાજન દરમિયાન માતૃકોષ અને બાળકોષોના રંગસૂત્રોની સંખ્યા સમાન રહે છે। બહુ સિમ્પલ મુદ્દો, આગળ આવ્યું પ્રમાણે સંભાજનનો મતલબ બધી છે, જેમાં માતૃકોષ અને બાળકોષો રંગસૂત્રોની સંખ્યા જે છે કેવી રહેતી હોય, સમાન, જ્યારે આની સરખામણીમાં રંગસૂત્રોની સંખ્યા બાળકોષોમાં અડધી થઈ જાય છે,
સિમ્પલ મુદ્દો, બરાબર? એટલે જ નામ આપ્યું છે અર્ધિકરણ. જ્યારે આજે છે એમાં સંખ્યા સમાન રહે એટલે સંભાજન, માતૃકોષ 2n હોય બરાબર તો એ બાળકોષમાં એનાથી અર્ધારંગ સૂત્રોથી જાય. એટલે ઉદાહરણ તરીકે મનુષ્ય જે છે એમાં તો જે મુખ્ય કોષ હોય જેનું અર્ધિકરણ થવાનું એમાં 23 જોડ રંગસૂત્રો એટલે 46 હોય, એમાંથી અર્ધિકરણ થઈને જે છેલ્લે કોષ બનશે એમાં માત્ર 23 રંગસૂત્રો જે છે એ જોવા મળશે. એટલે સંખ્યા જે છે એ અડધી જોવા મળે છે, બરાબર? પછી એનું મહત્વ, આ વિભાજન, આ પ્રકારનું વિભાજન જે છે એ શેના માટે મહત્વનું છે? આ પ્રકારનું વિભાજન કોષોના સમારકામ એટલે કે રિપેરિંગ, કોષો જે છે એનું સમારકામ, તેની સંખ્યામાં વધારો એટલે કે એનું ગુણન, તથા હિલિંગ પ્રક્રિયા જે છે એનો મતલબ શું થશે? ઇંગ્લિશ શબ્દ જે છે ગુજરાતીમાં હિલિંગ માટે ઉપયોગી છે. હિલિંગ મતલબ કે કોઈ પણ વસ્તુ જે છે વાગી ગઈ, દાખલા તરીકે આપણને ઈજા થઈ છે, ચામડી જે છે એમાં ઈજા થઈ છે, ત્યાં ફરીથી પાછી નવે રિપેરિંગ કરવાની પ્રક્રિયા, એને કહેવાય હિલિંગ, બરાબર? કોઈ ઘા લાગેલો છે તો ઘાની પાછી ફરીથી રૂઝાવવાની પ્રક્રિયા, હિલિંગ એટલે રૂઝાવવાની પ્રક્રિયા, રૂઝાવવું, બરાબર? આ બધી પ્રક્રિયા માટે સંભાજનની પ્રક્રિયા જે છે એ જરૂરી છે, એટલે એનું કાર્ય જે છે, બરાબર? જ્યારે સામેની બાજુ જે છે શું છે તો કે આ વિભાજન પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા જાળવી રાખે છે. શું કામ પેઢી દર પેઢી? કારણ કે એક પેઢીમાં રંગસૂત્રોની સંખ્યા હોય અડધી થાય, એ પાછી બંને ફલન દ્વારા જોડાય, ફરીથી પાછી સંખ્યા જળવાય, બરાબર? મતલબ કે પહેલી પેઢી જે છે, ફર્સ્ટ પેઢી દાખલા તરીકે, એમાં રંગસૂત્ર જે છે 2n છે, તો એમાંથી એના જન્યુની નિર્માણ થાય, બંને જન્યુ હશે nn, એન જન્યુઓનું પાછું ફલન થાય ને ફરીથી પાછી 2n, આ કઈ થશે? બીજી પેઢી. પહેલી પેઢીમાં ને બીજી પેઢી જે છે એમાં રંગસૂત્રોની સંખ્યા જાળવી રાખવા માટે જે કોષો નિર્માણ થાય, લિંગી કોષો છે મતલબ કે જન્યુઓ, આ જન્યુઓના નિર્માણ માટે કયું વિભાજન થાય? અર્ધિકરણ થવું જરૂરી છે પાછું ફરીથી, કારણ કે એનું ફલન થવાનું છે. એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં રંગસૂત્રોની સંખ્યા જાળવી રાખવું એનું મુખ્ય જે છે એ કાર્ય થશે અર્ધિકરણ, બરાબર? ત્યાંથી ગયા તફાવતના જે છે મુખ્ય મુદ્દા. એના પછીનો મુદ્દો, નેક્સ્ટ જે છે મુદ્દો આવશે અગત્યનું, સંભાજન જે છે એમાં શું જોવા મળે? સંભાજન માટે કોષોનું વિભાજન એકવાર અને રંગસૂત્રોનું વિભાજન પણ એક જ વાર થાય છે. અગત્યનો મુદ્દો, સંભાજન પ્રક્રિયા એવી છે કે એ દરમિયાન કોષનું વિભાજન એકવાર થાય, રંગસૂત્રોનું વિભાજન પણ એકવાર થાય. ક્યારે વિભાજન થાય? ભાજનોત્તર અવસ્થામાં. તમે ભણી ગયા અને કોષો એક હોય એમાંથી વિભાજન થઈને બે કોષો જે છે એમાં રૂપાંતર થઈ જાય, બરાબર? જ્યારે આમાં એની સરખામણીમાં અર્ધિકરણ જે છે એમાં શું જોવા મળે? તેમાં કોષોનું વિભાજન બે વખત, કારણ કે આમાં અર્ધિકરણ એક અને અર્ધિકરણ બે તબક્કા આવે. કોષોનું વિભાજન બે વખત, જ્યારે રંગસૂત્રોનું વિભાજન એક વખત થાય છે. ક્યારે? અર્ધિકરણ એક દરમિયાન, જ્યારે રંગસૂત્રો જોડમાં હોય એમાંથી એક એક વહેંચાય છે. એટલે રંગસૂત્ર વિભાજન એકવાર થાય, ત્યારે કોષનું વિભાજન જે છે બે વાર થતું જોવા મળે. અગત્યનો બંને વચ્ચેનો જે છે તફાવત, બરાબર? એના પછી નેક્સ્ટ મુદ્દો જે છે આવશે પૂર્વાવસ્થા જે છે એને સંબંધિત. પૂર્વાવસ્થા જે છે આની સિમ્પલ છે. પૂર્વાવસ્થા સરળ અને પેટા તબક્કામાં વિભાજિત નથી. પૂર્વાવસ્થા સરળ છે અને એના કોઈ પેટા તબક્કા નથી. જ્યારે આમાં અર્ધિકરણ જે છે એમાં ખાસ કરીને પૂર્વાવસ્થા એક જટિલ અને 5 પેટા
तबक्कामां पांच पेटा तबक्कामां विभाजित करी शकाय छे। भणी गया बराबर। पुरावस्था एक सौथी लांबो जे छे तबक्को अर्धीकणनो, अने एमां लेप्टोटिन, जायगोटिन, पेकेटिन, डिप्लोटिन अने डाइकाइनेसिस जेवा पांच जे छे पेटा तबक्कामां एने विभाजित आपणे करी शकीए छीए। एना आधारे पण आपणे जे छे ए जुदा पाड़ी शकाय छे। જ્યારે એની સરખામણી ઉમેરી દઈએ કે પૂર્વાવસ્થા બે, પૂર્વાવસ્થા બે સરળ પ્રક્રિયા છે, પૂર્વાવસ્થા બે સરળ પ્રક્રિયા છે, પૂર્વાવસ્થા એક જટિલ છે, એની સરખામણી પૂર્વાવસ્થા બે પાછી સરળ પ્રક્રિયા છે સંભાજનની જેમ જ, બરાબર। એની પછી રંગસૂત્રોની જોડ બનતી નથી। રંગસૂત્રોની જોડ બનવાની પ્રક્રિયા એને શું નામ આપ્યું તો આપણે સાયનેપ્સિસ। આ સાયનેપ્સિસ ક્રિયામાં થતી નથી, બરાબર। જ્યારે એની સરખામણીમાં શેમાં આવ્યું તો આપણે તો કે આમાં પૂર્વાવસ્થા એકમાં ઝાયગોટિન તબક્કા દરમિયાન રંગસૂત્રોની જોડ બને છે। આ રંગસૂત્રોની જોડ બનવાની પ્રક્રિયા નામ શું આપ્યું હતું? સાયનેપ્સિસ, મતલબ સાયનેસિસ જેવી પ્રક્રિયા પૂર્વાવસ્થા એક અર્ધીકણમાં જોવા મળે, જ્યારે સંભાજન જે છે એમાં એવી કોઈ વસ્તુ જોવા મળતા નથી। એની જેમ જ તે સિનેપ્ટોનિમલ સંકુલ ગેરા છે। આમાં સિનેપ્ટોનિમલ સંકુલ હોતું નથી, જ્યારે આ બાજુ સિનેપ્ટોનિમલ સંકુલ જે છે સાયનેપ્સિસ માટે જવાબદાર છે, એટલે આમાં સિમ્પલ સિનેપ્ટોનિમલ સંકુલ હાજર હોય છે અથવા તો જોવા મળે છે। ક્યારે જોવા મળે છે? ઝાયગોટિન દરમિયાન જે જોવા મળે અને ડિપ્લોટિન દરમિયાન પાછું એ વિઘટન પામી જાય, બરાબર। એટલે બંને જે છે એમાં તફાત, આમાં સિનેપ્ટોનિમલ સંકુલની કોઈ જરૂર હોતી નથી, ત્યારે અધિકણમાં સિનેપ્ટોનિમલ સંકુલ જે છે હાજર જોવા મળે છે। એના પછી સિનેપ્ટોનિમલ સંકુલની જેવા જે બીજા બે તફાવત જે છે એની જેમાં સેમ લાગુ પડશે એ લખી દઈએ, સંભાજનમાં વ્યતિકરણ થતું નથી। વ્યતિકરણ એટલે જનીનોની અદલા બદલી, બરાબર। એવું કોઈ વસ્તુ સંભાજનમાં થતી નથી, જ્યારે આમાં સેમાં આવશે આપણે ભણી ગયા પેકેટિંગ, પૂર્વાવસ્થા એકની પેકેટિંગ અવસ્થા દરમિયાન વ્યતિકરણ જોવા મળે છે એટલે આમાં વ્યતિકરણ થાય છે જેમાં જનીનોની અદલા બદલી થાય છે। વ્યતિકરણની સાથે જ સંકળાયેલી એક બીજી ઘટના જે છે એમાં સ્વસ્તિક ચોકડી ગેરહાજર, સ્વસ્તિક ચોકડી જેવું કંઈ આમાં હોતું નથી, જ્યારે એની સરખામણીમાં આપણે સ્વસ્તિક ચોકડી ટેક્સ્ટબુક પ્રમાણે આપણે લઈએ તો સ્વસ્તિક ચોકડી જે છે કયા તો કે સ્વસ્તિક ચોકડી ડિપ્લોટિન અવસ્થામાં, પણ ડિપ્લોટિન પછી પણ એ કન્ટિન્યુઅસ જે છે દેખાતી હોય, ડિપ્લોટિન એના પછી ડાયકાઇનેસિસ તથા ભાજનાવસ્થા એક દરમિયાન જોવા મળે છે। ડિપ્લોટિન અવસ્થામાં દેખાય, ડાયકાઇનેસિસમાં પણ હશે અને ભાજના અવસ્થા એક જ્યાં સુધી વિભાજન ના પામે ત્યાં સુધીમાં સ્વસ્તિક ચોકડી હજી કન્ટિન્યુઅસ દેખાતી હોય, જ્યારે આમાં સ્વસ્તિક ચોકડી જેવો ભાગ જે છે કાંઈ હોતો નથી, બરાબર। એટલે આ જે છે બંનેનો તફાવત આપણે થશે, બરાબર। એના પછી નેક્સ્ટ મુદ્દો જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો આવે છે રંગસૂત્રવાળા ભાગ જે છે એમાં રંગસૂત્રની રંગસૂત્રિકાઓ જનીનિક રીતે સમાન હોય છે, એટલે એક રંગસૂત્રમાંથી બે રંગસૂત્રિકાઓ જુદી પડે જનીનિક રીતે, મતલબ એની અંદર આવેલું ડીએનએ બંનેમાં કેવું હશે સમાન હશે, બરાબર। જ્યારે રંગસૂત્રની રંગસૂત્રિકાઓ વ્યતિકરણ થવાના લીધે જનીનિક રીતે ભિન્ન હોય છે, મતલબ કે
બંનેમાં જનીનોની અદલાબદલી થઈ જાય એટલે જે પિતૃરંગસૂત્ર હોય એની કરતાં બાળ રંગસૂત્રમાં રંગસૂત્રિકાઓ આવશે એની કરતાં બદલાયેલી હશે. કારણ કે એનું કારણ શું છે, આમાં જનીનિક ભિન્નતા આવશે અને જનીનિક ભિન્નતા થવાનું કારણ મુખ્ય આપણે ભણી ગયા આ વ્યતિકરણ. બરાબર, આમાં વ્યતિકરણ જે છે જોવા મળે છે. એના પછી બહુ અગત્યનો ઇમ્પોર્ટન્ટ મુદ્દો જે છે જે પૂછાય છે, ખાસ કરીને રંગસૂત્રોમાં રહેલા સેન્ટ્રોમિયરનું વિભાજન સૂત્રોમાં રહેલા સેન્ટ્રોમિયરનું વિભાજન ભાજનોત્તરાવસ્થામાં જોવા મળે છે. રંગસૂત્રોમાં રહેલું સેન્ટ્રોમિયર હોય એને વિભાજન ભાજનોત્તરાવસ્થા જે છે એમાં જોવા મળે. બરાબર, સામેની બાજુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, કે સેન્ટ્રોમિયરનું વિભાજન, આ થિયરીમાં પણ મેં કીધું હતું, સેન્ટ્રોમિયરનું વિભાજન ભાજનોત્તરાવસ્થા એકમાં થતું નથી, પરંતુ ભાજનોત્તરાવસ્થા જે અર્ધીકરણ બીજો ભાગ જે છે, બરાબર, એનો ભાગ જે છે ભાજનોત્તરાવસ્થા બેમાં જોવા મળે છે. એટલે આ તફાવત, સંભાજનની ભાજનોત્તરાવસ્થા છે કોના જેવી છે, અર્ધીકરણની ભાજનોત્તરાવસ્થા બે જેવી. પહેલો ભાગ જે છે ભાજનોત્તરાવસ્થાને એમાં સેન્ટ્રોમિયરનું વિભાજન નથી થતું, કારણ કે એમાં રંગસૂત્રોની જોડ હોય, માત્ર ને માત્ર જોડ જે છે એમાંથી રંગસૂત્ર જુદા પડે છે, રંગસૂત્રિકા જે છે એ જુદી પડતી નથી. બરાબર, એટલે આ બંને વચ્ચે જે છે એનો તફાવત. એના પછીનો મુદ્દો જે છે આપણે લઈએ, ભાજનોત્તરાવસ્થા દરમિયાન વિરુદ્ધ ધ્રુવો તરફ ખસતા રંગસૂત્રો સમાન હોય છે, સરખા રંગસૂત્રો હોય ભાજનોત્તરાવસ્થા, કારણ કે એમાં સંભાજન જે છે થયેલું હોય. જ્યારે આની સરખામણીમાં અહીંયા શું આવશે, વિરુદ્ધ ધ્રુવો તરફ ખસતા રંગસૂત્રો જનીનિક રીતે ભિન્ન હોય છે. બંને જુદા જુદા રંગસૂત્રો હશે, કારણ કે એમાં વ્યતિકરણ થયેલું હશે એટલે એમાં જનીનો જે છે બદલાઈ ગયા હશે. આમાં વિરુદ્ધ ધ્રુવ તરફ બંને ધ્રુવો જાય છે, સમાન હશે, જ્યારે આમાં સમાન હોતા નથી. બરાબર, આ બંને વચ્ચે જે છે એનો તફાવત. એના પછી નેક્સ્ટ મુદ્દો જે છે આવશે, ભાજનોત્તરાવસ્થામાં રહેલા રંગસૂત્રો એકકીય હોય છે. એકકીય મતલબ સિંગલ સ્ટેન્ડર્ડ. જ્યારે સામેની બાજુ જે છે શું હોય, કે ભાજનોત્તરાવસ્થા એકમાં રંગસૂત્રો ડબલ સ્ટેન્ડર્ડ મતલબ કે આપણે આ રીતે લઈ શકીએ, આવી રીતે રંગસૂત્ર જે છે હોય છે ડબલ સ્ટેન્ડર્ડ. જ્યારે ભાજનોત્તરાવસ્થા બીજો ભાગ જે છે એમાં રંગસૂત્રો સિંગલ સ્ટેન્ડર્ડ એનો મતલબ કે આ રીતે રંગસૂત્રો જે છે અડધા થયેલા જોવા મળે છે. આ બંને તફાવત. બરાબર, રંગસૂત્રો એકી એટલે આમાં સિંગલ સ્ટેન્ડર્ડ જ હોય ભાજનોત્તરાવસ્થામાં, કારણ કે વિભાજન થઈ ગયું. જ્યારે આમાં પહેલો તબક્કો જે છે એમાં ડબલ સ્ટેન્ડર્ડ હોય, બીજો તબક્કો એમાં સિંગલ સ્ટેન્ડર્ડ જે છે જોવા મળે છે. એટલે આ થઈ ગયા મુખ્ય જે છે તફાવતના મુદ્દા. આપણે તફાવતના મુદ્દા જે છે એને અલગ અલગ નંબર આપી દઈએ. બરાબર, તમને ખ્યાલ આવશે કે ઘણા બધા જે છે તફાવતના મુદ્દા આપણે એમાં જોયા. મેઇન મુદ્દા જે છે એને આપણે અલગ અલગ જે છે તમે નંબર પ્રમાણે જોશો તો
ટોટલ નંબર જે છે એ પ્રમાણે તફાવતના મુદ્દા દરેકે દરેક જે છે એમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ બરાબર આટલા મુદ્દા જે છે જોયા છે. દરેક દરેક મુદ્દા જે છે ઇમ્પોર્ટન્ટ છે અને દરેક દરેક મુદ્દામાં તમને સંભાજીને અધિકરણ જે છે એના વિશેનો ખ્યાલ આવશે બરાબર. એટલે અહીંયા થઈ ગયું બંને વચ્ચેનો તફાવત. બીજી એક એક્સ્ટ્રા માહિતી જે છે જે તફાવતના મુદ્દામાં નથી આવતું પણ હું તમને જણાવી દઉં કે આ મુદ્દો જે છે એ કદાચ જે છે આપણે ટેક્સ્ટબુકની સિવાયનું એક્સ્ટ્રા જ્યારે પૂછાય તેના માટે ઇમ્પોર્ટન્ટ છે. એ તમને સમજાવી દો એક્સ્ટ્રા આપણે તમારે યાદ રાખવાનું છે કે સંભાજન જે છે એમાં એક ઘટકનું નામ છે કોલચીચિન. નામ યાદ રાખજો કોલચીચિન. કોલચીચિન નામનો એક ઘટક છે બરાબર. આ એક જે છે એ વનસ્પતિમાંથી મળતું એક દ્રવ્ય વનસ્પતિમાંથી મળતું એક દ્રવ્ય જે સંભાજન ઝેર તરીકે ઓળખાય. સંભાજન ઝેર તરીકે ઓળખાય. સંભાજનનું ઝેર તરીકે ઓળખાય છે. સંભાજનનું ઝેર જે છે ઇંગ્લિશમાં શબ્દ થશે એનું માઇટોટિક પોઈઝન. માઇટોટિક પોઈઝન તરીકે શું કામ ઓળખાય છે, શું કરે છે બરાબર. તો આની ખાસિયત શું છે જો અને એનાથી આપણને ફાયદો શું થાય. આ પદાર્થની હાજરીમાં કોષોની અંદર તારા કેન્દ્રના ત્રાકતંતુઓનું નિર્માણ અટકી જાય છે. આથી રંગસૂત્રોનું વિતરણ અટકે છે. જે એક રંગસૂત્રમાંથી બંને બાજુ રંગસૂત્રો અડધા અડધા જુદા પડવા જોઈએ ત્રાકતંતુ નિર્માણ જ આ પદાર્થ જે છે અટકાવી દે. એનાથી શું થશે, આથી એક જ કોષમાં રંગસૂત્રોની સંખ્યા બમણી કે તેથી વધુ વધી શકે છે. રંગસૂત્રોની સંખ્યા જે છે બમણી થઈ જાય. કારણ કે એક કોષ જે છે તમને સિમ્પલ જે છે દાખલા તરીકે એમાં રંગસૂત્રની સંખ્યા જે છે આ રીતે છે. એક રંગસૂત્ર વિભાજન થાય ત્યારે શું થાય, તો કે વિભાજન દરમિયાન આપણે આવી રીતના અડધોઅડધો ભાગમાં વહેંચાય બરાબર. એના બદલે કોષો જે છે વિભાજન થશે જ નહીં. વિભાજન જે છે એમને રહેશે, અર્ધીકરણ જે છે નહીં થાય. બંને બાજુના ભાગમાંથી અડધા અડધા ભાગમાં ત્રાકતંતુઓ જે છે એ નહીં નિર્માણ થાય. એટલે એની સંખ્યા વિભાજન થયા કરશે. કોષની અંદર રંગસૂત્રોની સંખ્યા જે છે બમણી કે તેનાથી વધી જાય. આ વધવાની સંખ્યા રંગસૂત્રોની કોષમાં સંખ્યા વધવાની ક્રિયાને પોલીપ્લોઈડી કહે છે. પોલીપ્લોઈડી નિર્માણ થવા માટે જવાબદાર પદાર્થ કયું છે, તે પદાર્થનું નામ યાદ રાખજો કોલચીચિન. આ કોલચીચિન જે છે એ કયા તબક્કા દરમિયાન અસર કરશે, તો ખાસ કરીને ભાજનાવસ્થા પછી ભાજનોત્તરાવસ્થામાં. ભાજનોત્તરાવસ્થા જે છે એમાં વિભાજન અટકાવી દે છે. ભાજનોત્તરાવસ્થા અટકાવે છે. કારણ કે ભાજનોત્તરાવસ્થામાં જ એમાં રંગસૂત્રોનું વિભાજન થાય એટલે ભાજનોત્તરાવસ્થા અટકી જાય. એટલે એના લીધે રંગસૂત્રોની સંખ્યા જે છે બમણી ત્રણ ગણી ચાર ગણી વધતી જાય. આવી સંખ્યા વધવાની પ્રક્રિયા એને પોલીપ્લોઈડી તરીકે ઓળખાય બરાબર. આનો એક ફાયદો પણ છે બરાબર. ખાસ કરીને વનસ્પતિઓમાં કૃષિ અભ્યાસ દરમિયાન કેટલાક પોલીપ્લોઈડ અગત્યના હોય છે. વનસ્પતિમાં કૃષિ જે છે પાક બનાવવા દરમિયાન કેટલાક પોલીપ્લોઈડ બનાવવામાં આવે બરાબર. આ પોલીપ્લોઈડ જે છે વનસ્પતિની નવી જાતોના નિર્માણમાં ઉપયોગી છે. વનસ્પતિની પોલીપ્લોઈડ જે છે બનાવવાની
मोटा कदना फल मोटा कदना पांदड़ा बधु निर्माण करवा माटे मा पोलीप्लोइड निर्माण करवामां आवे। आ पोलीप्लोइड जे छे निर्माण करतु घटक एनुं नाम शुं छे कोलचिजिन। एटले कोलचिजिन शुं छे एक विकृति प्रेरतो घटक पण तरीके ओळखाय विकृति प्रेरतो घटक। विकृति प्रेरतो घटक एना माटे शब्द छे म्यूटाजिन्स। म्यूटेशन प्रेरक तो एक घटक जो तुम्हें बारमा धोरणमां आगळना अभ्यास में भणशो पण एक विकृति प्रेरक तो घटक है कोलचिजिन। विकृति प्रेरी मतलब कि योग्य रीते प्रक्रिया थवा न देवी संभाजन झेर है झेर शू काम कीधु कारण कि आखी संभाजन की प्रक्रिया व्यवस्थित थवा देते नहीं लीधे रंगसूत्र की संख्या एक ज कोष में बमणी तण गणी चार गणी एम वधवा माटे अने ई प्रक्रिया ने नाम सोंप्यु एनाथी निर्माण थाय पोलीप्लॉइड। प्लॉइडी जे छे ई पोली मतलब कि घणी बधी वधी जाय छे कृषि पाक में वनस्पति माटे उपयोगी है बराबर। एट्ले आटलू याद रखू चेप्टर जी अंतर्गत अपने जी जे भाया दरेके दरेके मुद्दा में एक्स्ट्रा मुद्दों तरीके कोलचिजिन द्रव्य याद रखा है खास इम्पोर्टंट दरेके दरेक तफावत मुद्दा जे मुद्दा लीधेला है दरेक दरेक मुद्दा अलग अलग प्रक्रिया दरमियान जे तफावत पड़े खास इम्पोर्टंट में याद रखा है आना आधार तमने संभाजन ने अर्धीकरण समझा सरता रहे बराबर। हम एना पछीना लैक्चर में आप न्यू चेप्टर जो स्टार्ट करशू बराबर। एट आ जितलू पण लखावेलू छे बधुं फेर नोट में व्यवस्थित लखी अने याद राखजो।